હલો ફ્રેન્ડ, કેમ છો બધા? રેખા જે આમરણિયાના, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મને આશા છે કે મારા ફ્રેન્ડ ફેમિલી બધા ખુશ હશે. તો આજે બ્લોગ બપોરે સ્ટાર્ટ કર્યો છે 11 વાગે. તો બસ જો તુવેર દાળ છે એ કુકરમાં પલાળી દઉં છું અને 1 કપ સ્ટીલનો ભરી અને ચોખા છે તો આપણે દાળ ભાત બનાવવા માટે આપણે બંનેને થોડી વાર 1.5-2 કલાક જેવું પલાળી દઈશું. અને આ જે ધોયેલું પાણી હોય છે ફ્રેન્ડ, એ હું ફેંકી નથી દેતી. તમે જોઈ શકો છો આ બાજુની જે નળી છે એમાં મારે પીવાનું પાણી આવે છે ફિલ્ટરમાંથી ને સીધી ગેંડીમાં જાય છે એ ધોવાની છે. તો બંને વસ્તુનું પાણી જે છે એ ભેગું કરી અને આપણે પ્લાન્ટને પાઈ દેવાનું છે. અને દાળનો કુકર અને ભાત બંને મૂકી દીધા છે અને ચોળી પણ સુધારાઈ ગઈ છે. વચ્ચે થોડીક વાર રેસ્ટ લીધો, થોડોક ફોન કર્યો, થોડુંક જરૂરી કામ હતું એના માટે, અને હવે બટેટા સુધારું છું ફ્રેન્ડ. તો નાની નાની વાતો આપણે બધી જ તમારી સાથે હું શેર કરું છું. અને તમે બાજુમાં જોતા જશો કે મેં તૈયારી રાખી છે કે ભાત હવે થઈ જવા આવવાના છે. તો મેં ચાયણી જે છે સ્ટીલની એ રાખી લીધી છે. પહેલાં આપણે છે તો ઘણી મહેનત કરતાં ભાત થઈ જાય પછી ચાયણો હોય, ચાયણી હોય કે ભાત ઓસાવાનું વાસણ હોય છે હોલવાળું આવતું એવું, હવે તો એકદમ સરસથી ચાયણીની પણ જરૂર નથી પડતી. આવું નાનું એવું ગરણી જેવું હોય એમાં નાખી અને નિતારીને એને જ વાસણમાં રાખી દો તો ભાત પણ ખૂબ સરસ છૂટા થઈ જાય છે. અને 2-3 પાણીએ શાક સરસથી ધોઈ લેશું ત્યાં સુધીમાં આપણી દાળ પણ ચડી જશે, કુકર પણ ઠરી જશે અને એ જ કુકરમાં હું વઘારી દઈશ. અને આ બહુ જ મને યુઝફુલ થાય છે ચાયણી ગરણી છે, ચાયણી શું સોરી ગરણી છે. તો બધું ધોવામાં, ભાત ઓસાવામાં અને અહીંયા મારા કાનુને પણ તમને બતાવી દઉં, કારણ કે મને ઘણા પર્સનલ કમેન્ટ કરે છે કે કાનુને કેમ વિડીયોમાં બતાવતા નથી. તો આજે ચોળીનું શાક છે તો મારા કાનુને પણ ચોળી બહુ જ ભાવે તો થોડીક એને પણ સુધારીને નાખી દીધી. દાળ ખૂબ સરસથી ઝેરી લીધી છે. અને હા ફ્રેન્ડ, હું બ્લેન્ડરથી ઝેરતી નથી, કારણ કે આપણે દાળ સારી વાપરતા હોય તો 4 વિસલમાં ખૂબ સરસ આપણી દાળ છે એ ચડી જાય છે. અને હું 2 જ દાળ વાપરું છું, કા રેટીઓ અને કા અંગૂરની. તો બને ત્યાં સુધી આપણે રેટીઓની દાળ વાપરતા હોય એટલે ખૂબ સરસ હોય. તમે એક નાની વાટકી બનાવો ને તો પણ ઘણી ખાસી દાળ આપણે થાય છે અને થોડી ઠંડી થાય તો ઘાટી પણ થઈ જાય છે. તો અમારે 3ને તો કેટલી જોઈ. તો બસ જો અહીંયા વાતું કરતાં કરતાં દાળ પણ વઘારી છે. અને એક વસ્તુ અહીંયા કહું ફ્રેન્ડ, તમે દાળ વઘારો, શાક વઘારો, કોઈ પણ વસ્તુ વઘારો તો તેલમાં જો તમે ખાંડ નાખી દો ને થોડીક એવી માઇનર નાખવાની છે તો તેલ છે ને એ કોઈ પણ વસ્તુ પી ન શકે, કારણ કે એકદમ ચાસણી જેવું થઈ જાય છે તેલ અને ખાંડ જ્યારે મિક્સ થાય ને ત્યારે. એટલે તમે કોઈ બી વસ્તુ કરો તો એમાં તેલ ઉપર આવી જાય છે. તો એ બહુ સરસ ટ્રીક છે, મેં ખૂબ વાર ફોલો કરી, સક્સેસ ગઈ પછી જ તમારી સાથે હું શેર કરી અને વાત કરું છું. હવે દાળને આપણે ઓલા બાજુ ઉપર દેશું, ઉપર જવા દેશું. અહીંયા ધોઈ કુકર સરસથી લૂઈ નાખ્યું છે અને પછી એમાં તેલ રેડી દેશું. અને ફ્રેન્ડ, કુકર હોય કે કોઈ તમારું ભારે લોયું હોય, કોઈ પણ વસ્તુ ડાયરેક્ટ ગેસ ઉપર ગરમ તાત્કાલિક મૂકવાનું નથી. અને આ જો અહીંયા હું ટમેટા સુધારું છું તેનું વચ્ચેના જે પલ્પ હોય છે કડક કડક બીજ જેવા એકદમ દાળખીમાં ઉગતા હોય એ હું રોજે કાઢી નાખું છું, કારણ કે ઓલરેડી મારે જગદીશનું જે કિડનીનું ઓપરેશન થયું છે, મીન્સ કે કિડનીમાં એને પથરી થઈ હતી તો 2 વાર એને કરાવેલું છે. તો મને સજેસ્ટ કરેલું છે ડૉક્ટરે કે ટમેટા ખાવાથી કાંઈ વાંધો ન થતો, પણ ટમેટાની છાલ કોઈ દિવસ ગળતી નથી એટલે ટમેટાનો વચ્ચેનો ભાગ અને છાલ બે ઉતારી અને ઉપયોગમાં લઉં છું. અને ટમેટા તો બિલકુલ એને કાચા હવે હું ખાવા જ નથી દીધી જરા પણ, ન કરીને બહુ જ ટેવતી ચા પરોઠા કે ગમે તે હોય તો એને સાઈડમાં ટમેટા ખૂબ ભાવતા હોય તો બિલકુલ દેતી જ નથી. તો ટમેટાનો વઘાર પહેલાં જ કરી લેવાનો કે ટમેટા એકદમ સ્મૂધી થઈ જાય, ચડી જાય, મીઠું નાખી અને પછી જ આપણી કોઈ પણ વસ્તુઓ નાખવાની છે. કોઈ બી શાક હોય, દાળ હોય, મગ હોય, ગમે તે વસ્તુ તમે વઘાર કરો ને તો ડાયરેક્ટ આપણે ટમેટું છે ને ઉપર સુધારીને ક્યારેય ન નાખવું ફ્રેન્ડ. એક આ રીત તમે ખરેખર સરસ અજમાવી જોજો. ટમેટા કોઈ દિવસ ગળતા નથી, તમે ગમે એવું કરો ને તો એની પ્યુરી કરો તો પણ છાલ તમારી એને ગાળવી જ પડે છે. તો તમે ધીમે ધીમે આવો ઉપયોગ કરજો, આપણને કોઈ પણ જાતના રોગ જલ્દી થાય નહીં. ટમેટા બહુ ખરાબ ચીજ છે, જેટલા ખાવામાં સારા છે એટલા પણ શરીરને નુકસાન કરે છે. તો આજના બ્લોગમાં બસ મારે આ જ વાત કરવી છે. અને બસ જો એ જ તપેલામાં ભાત થઈ ગયા છે, દાળ થઈ ગઈ છે,
અને મારું ચોળી બટેકાનું શાક પણ રેડી થઈ ગયું છે. અને આ ફ્રેન્ડ, આજે કોથમરી બહુ સારી નહોતી, બહુ જ ગારાવાળી હતી તો મેં નથી નાખી. અને સવારમાં નાસ્તામાં પલાળેલા ચણા હતા તો એ પણ થોડાક છે, તો સાઈડમાં એ પણ ખવાશે. અને આ ફ્રેન્ડ, મારા ફ્રેન્ડ ફેમિલી, તમને ખાસ રિક્વેસ્ટ, મારા વિડીયો જોજો, ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. નવી આવ્યા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, અને જેને કર્યું હોય એ લાઈક કરી દેજો. તો આજની મારી ડિશ છે, જોઈ શકો છો, દાળ ભાત શાક રોટલી છાશ છે અને ગોળ છે. આ દીપની ડિશ છે અને બસ જગદીશને ડિશ કરવાની છે અને હું બેસી ગઈ છું. તો નવા વિડીયો સાથે